અરણ્યમાં ફટકીવ. દેવતિયાણે કરારણે ભાગરૂપે જે નિયમો તીણે પાસે પાલવાણે ઈચ્છા રાખતોનો તે કયા પુઠી તીણે સિનાઈ ડોગરો છોડ્યો. દેવે તીણે વચનનો દેશ જો કનાનક વાતનો તિયા ફણી નહીં જવાની શરૂઆત કદી. મેઘસ્તંભ કનાન ફણી આગળ વધતોનો ને તી તિયાણે અનુસરતે ગયે. દેવે ઇબ્રાહિમ ઇસ્હાકને યાકુબને વચન આપી નકા તો તીણે વંશજ હે વચનનો દેશ આપી, પણ ત્યાં ખણી દેશ જાતિઓ વહતની તીણે કનાની કહેવામાં આવતેને. કનાનીઓ દેવણે ફજતેને બી કાયની ને આજ્ઞા દિન બી કાયની હોતને. તી જૂઠા દેવણે ઉપાસના કરતેને ને ખરાબ બાબતો કરતેને. દેવે ઇઝરાયલ હિ કહ્યકા તુમારે વચનના દેશમાં બધા કનૈયનથી જુદો રહેવાનો, તીણે હારી સલાહ ની કરવાની ને વેવા બી ની કરવાનો. તુમારે તીણે બધી મૂર્તિ નાશ કરવાનો. જો તુમે મારે આજ્ઞાને આધીન ની રહા ત્યાં તુમે મારે જગાએ બીજી મૂર્તિ ભજહા. જીયા ઇઝરાયલી કનાન દેશણ સરહદે પહોંચે, મુસાએ બાર માણહે ઇઝરાયલને દરેક કુળમાંથી એક એક પસંદ કદા. તીએ તે માણહે તિયા દેશણે બાતમી કાઢણે મૂકીયા, કતો દેશ કીડા જેવું હાસે તી હેદા. તિયાએ કનાનહી બી બાતમી કાઢણે કયકા તી શક્તિશાળી હા કા દુર્બળ. બાર માણહા ચાલી દીહી હુદી કનાનમાં ફીરા ને તિયા પુઠી તે પાછા આવા. તીણે લોકો કયકા દેશણે જમીન ફળદ્રુપ હા ને તિયામાં ખણ પાક હોતો હા. પણ તિયામાણા દસ જાસૂસ કતાકા શહેર ઘણ જ મજબૂત હાશે ને લોકો કદાવર હા. જો આપણે તીણે પાહી હુમલો કરું તે ચોક્કસ તી આપણા હારવી નાખી ને મારી નાખી. તરત જ કાલેબ ને યહોશુઆ બીજા બે જાસૂસોએ કયકા ઈ હાચો હાકા કનાની લોકો ઊંચે ને કદાવર હાશે, પણ આપણે ચોક્કસ તીણે હરાવી વખતે આમ દેવ આપણા ફાગુ યુદ્ધ કરી. પણ લોકો હૈ કાલેબ ને યહુસાણે ઉનાય કાયની તી મૂસા ને હારુન પાસે ગુસ્સે હોવે ને કય કેહે તું આમ હાઈ ભયાનક જગામાં નાવો, અમારે અહીંયા યુદ્ધમાં મરવા કરતા ને અમારે ખરવાલીણે નીચકે ગુલામો બનાત તિયા કરતા અમારે મિસર દેશમાં રવા જુતન. લોકો મિસર દેશમાં જાણે હારું બીજા આગેવાનને પસંદ કરને માગતેને. દેવ તીણાથી બજ ગુસ્સે હોવો ને મુલાકાત મંડપમાં આવો. દેવે તીણા કયકા કહેકા તુમ્હા મારી વિરુદ્ધ બંડ પોકાઈ રહશે એટલે તુમે બધે લોકો અરણ્યમાં ફટકહા. કાલેબ ને યહોશુઆ સિવાય દરેક જણ જી 20 વર્ષે અથવા તિયાથી મોટે હા તી મરી ને ક્યારે વચનના દેશમાં પ્રવેશ કરી ની અખી. જે લોકો તી ઉનાય તે લોકો પોતાણે કરીના પાપણે માટે દિલગીર હોવે. તીણાએ પોતાને શસ્ત્ર ઉઠાવીને કનાન દેશને લોકો ઉપર હુમલો કદો. મુસાએ તીણે જાણે ના કયો કહેકા દેવ તીણે હારી કાયની હોતનો, પણ તીણે તિયાણે ઉનાય કાયની. દેવ તીણા હારી યુદ્ધમાં કાયની ગો એટલે તીણે હાર હોવી ને તી માણે ખણે લોકો મરણ પામ્યે. ત્યાં ઇઝરાયલી કનાન દેશથી પાછે ફીરે ને 40 વર્ષે સુધી અરણ્યમાં ફટીક છે. ઈ 40 વર્ષે જીયામાં ઇઝરાયલી લોકો અરણ્યમાં ફટીક છે તે સમયે દેવે તીણે પોષણ કદ તે તીણે આકાશને રોટની જે માનના કવાય તે આપી. તે લાવરિયા ટોલો મૂકીને ને તીણે તંબુ વચ્ચે તો નાવો જ્યાંથી તે માંસ ખાય અખાત. ઇયા સમય દરમિયાન દેવે તીણે ડગલે ને તીણે ચંપાલે જૂને ની હોવા દે દે. દેવે તીણે ચમત્કારિક રીતે ખડકમાંથી પાણી આપચો, પણ ઈ બધો છતાં ઇઝરાયલના માણહાય દેવ ને મૂસા વિરુદ્ધ કચકચ કદી. તો બી દેવે ઇબ્રાહિમ ઇસહાક ને યાકુબ પ્રત્યેણે પોતાને વચનનો ફાગુ વિશ્વાસુ રહ્યો. બીજી વાર જ્યાં લોકો પહાય પાણી કાયની ઉતનો ત્યાં દેવે મૂસાણે કયકા પહાડને ક ને પાણી બહાર આવી. પણ મૂસાએ બધા માણહા આગળ દેવણે આજ્ઞા કાયની પાલી ને પહાડને બોનવાને બદલે બે વાર પહાડને નાકડી ઠોકી. બધા લોકો ફાગુ ખડકમાંથી પાણી નીકળી આવો, પણ દેવ મૂસા પાસે ઘૂસતે હોવો ને કયકા તું વચનને દેશમાં ની જાય ખે. 40 વર્ષે સુધી ઇઝરાયલી અરણ્યમાં ફટીક છે ને તિયા પુઠી તી બધે જી દેવણે વિરુદ્ધ બળવો કરતેને તી બધે જ મૃત્યુ પામ્યે. તિયા પુઠી દેવ લોકો હોય વચનને દેશને સીમા પહાય નહીં ગો. મૂસા હવે બ ગઢ હોઈ ગનો એટલે દેવે યહુસાણે લોકો દોરવણી ને તીણા મદદ કરીને ફાગુ પસંદ કરદો. દેવે મૂસાણે વચન આપચકા એક દીહી તો મૂસા જેવો પ્રબોધિક મુકની. તિયા દેવે મૂસાણે કયકા
તું ડોગરાને ચોટકા પાસે ચડી જા, કા તું વચનને દેશ હે દિયખે, મૂસાએ વચનને દેશ હે જો, પણ તિયામાં તિયાણે જાવાણી રજા કાયની આપી, તિયા મૂસા મરણ પામ્યો ને ઇઝરાયલે તિહી દિહી હુદી શોક કદો, યહોશુઆ તીણ હાય નવો આગેવાન બન્યો, યહોશુઆ હારો આગેવાન હોતનો, કહે કા તો દેવણે આજ્ઞાને આદિન હોતનો.